પર નીકળેલી છે એટલે આ ચુકાદો રુઝાનજી હવે એક સવાલ સૌથી પહેલા જે ફિલ્મ નો ડાયલોગ એમાં કહી દો કે યુ એ આજકાલ આવે છે યુ એ એટલે મતલબ એવું કે ઇટ ઇઝ ઓન યોર ડિસ્ક્રિપ્શન કે તમારા બાળકને લઈ જવું છે કે નહીં જસ્ટ ફિલ્મના વાતમાં ફિલ્મ લઈ જવું હવે કમિંગ બેક ટુ તમે જે કહો છો કે બધાએ પ્રોટેસ્ટ કર્યો આઈ અગેન રિપીટ ઇટ ઇઝ અ પોલિટિકલ પ્રોટેસ્ટ કારણ કે બહેનો જોવા માંગે છે તમે સાહેબ જોજો જરા ઓનલાઈન જરા જોઈ લે એટલે આપને ખબર પડે 1000 પોલીસ ડિપ્લોય થઈ છે તો બી જયારે બહેનો જોવા માંગે છે પોલીસ એ લોકોને જયારે ટ્રેક ચાલુ કરે છે ઉપર જવા માટે ત્યારે પોલીસ એ લોકોને સપોર્ટ નથી મહિલાઓ પણ આ સુપ્રીમ કોર્ટ ના નિર્ણય નો વિરોધ કરવા માટે મેદાન મૂકી આમાં મહિલા નથી આમાં અંધશ્રદ્ધા છે અગ્રી વિથ યુ જયારે સતી નું હતું ત્યારે બી ઘણી મહિલાઓ સતી થઈ ગઈ છે કે ભાઈ આ અમારી અંધશ્રદ્ધા છે અત્યારે પોઈન્ટ એ છે કે જે અંધશ્રદ્ધાથી જેમ આપણે ડાવરી વર્ષો પહેલા અરે ડાવરી છે વર્ષો પહેલા સતી પ્રથા હતી પેલું દૂધ પીવડાવવાની પ્રથા હતી આપણે ક્યાંક ને ક્યાંક સ્ટોપ કરવી પડી કારણ કે જે રીતે યુ નો ગોલ મટો જણે કે ત્રણ ત્રિપલ તલાક જે રીતે એ મને બહુ લાગે કારણ કારણ છે હવે હવે સ્ટોપ કરવું કારણ કે ધીસ ઇઝ સમથિંગ રોંગ વેન યુ ટોક ઓફ ઇક્વાલિટી વેન યુ ટોક કે બહેલો અત્યારે સરસ મસ્ત ડાયલોગ આયા બહેનો આમ પૂજામાં આમ ને ફલાણા આમ ને ઢગના આમ સરસ ગમ્યું મને બહુ ગમ્યું થેન્ક યુ સાહેબ પણ જયારે પ્રેક્ટિકલ આવે છે કે સુપ્રીમ કોર્ટ ને કેમ વચ્ચે પડવું પડે છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ કેમ છે તમે બહેનોના ઘર પેલી દેવી ભાવના તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ જરૂરત જ ના પડે અત્યારે મી ટુ મુવમેન્ટ ની જરૂરત જ ના પડે પણ અનફોર્ચ્યુનેટલી હાથીના દાંત ખાવાના અલગ છે ને બતાવવાના અલગ છે એટલે સુપ્રીમ કોર્ટ ને વચ્ચે પડી અને જે તમે કહો છો 1500 વર્ષ જૂની 2000 તમે નું જોવા નતા ગયા એ વાત અલગ છે સ્ક્રિપ્ચર્સ માં બી અત્યારે શું ઘટમટોલ થાય છે બધાને ખબર છે સ્ક્રિપ્ચર્સ ક્યાં રીતે જૂના બનાવીને બદલાય છે એ બી બધાને ખબર છે એટલે અલ્ટિમેટલી જે જ્યુડિશિયરીએ કર્યું સી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે વી હેવ ટુ રિસ્પેક્ટ ધ જ્યુડિશિયરી બરાબર છે સારું થયું ના તો કાલ ઉઠીને પરંપરા અને ધાર્મિક મુદ્દાઓમાં જ્યુડિશિયરી કેમ પડે છે ના પડવું જોઈએ ના ના કે અરે અરે બહુ સાચી વાત છે ને બહુ સાચી વાત છે જ્યુડિશિયરીએ પડવું જ પડશે જ્યુડિશિયરીએ ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશનલ પોઈન્ટ ઓફ વ્યૂ કોન્સ્ટિટ્યુશન બંધારણ બન્યું ક્યારે નહીં આપણે એક વાત કરી સાહેબ મને એક મિનિટ આઝાદ થયો ત્યારથી બંધારણ બન્યું છે તો ત્યાર પછી બધી પરંપરાઓને બંધ કરી દેવાની બધી કુપ્રથા છે ને ઇક્વલિટી ના ભાગ રૂપે કરવી જ પડશે સાહેબ કરવી જ પડશે મારું કેવું છે દાદા રામમોહન રોય કરી હતી ઓકે આ કુપ્રથા હિન્દુ ધર્મના એક મિનિટ હિન્દુ ધર્મને બદનામ કરવાની પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે મંદિરમાં ના જાય એટલે ઉભા